નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો છે એ ખાસ તો પ્રથમ સત્રાંત પરીક્ષા માટે જે સેટની એન્ટ્રી છે એ કરવાની છે તેના એક અપડેટ આવ્યા છે તેને લઈને છે. તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી છે તે મળી જશે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો, સેટની ડેટા એન્ટ્રી છે એક પત્રક સી અને પેટ એની જે ડેટા એન્ટ્રી થઈ રહી છે સ્વિફ્ટ ચેટ એપ્લિકેશનમાં ક્ષમતા જે ટેબ છે તેમાં, તેને લઈને મેં ઓલરેડી એક વિડીયો બનાવી દીધો છે કે પત્રક સીની એન્ટ્રી કઈ રીતે કરવી સ્ટેપ બાય સ્ટેપ. એ જ સ્ટેપમાં આપણે સેટની એન્ટ્રી કરવાની છે. સેટ એટલે કે સત્રાંત પરીક્ષાના માર્કિંગ કરવાના છે ઓનલાઈન, તેની એન્ટ્રી કરવાની છે. તો તે સ્ટેપ ફોલો કરીને આપણે સેટની એન્ટ્રી શરૂ કરી દેવાની છે. હવે તેને લઈને એક અપડેટ આવ્યા છે તો તે તમારી સામે આવી રહ્યા છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે શૈક્ષણિક વર્ષ 2023-24ની પ્રથમ સત્રાંત પરીક્ષાની ડેટા એન્ટ્રી ક્ષમતા એપમાં શરૂ કરવામાં આવેલ છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં ગુજરાતી માધ્યમની સાથે અન્ય માધ્યમની ડેટા એન્ટ્રી સરળતાથી થઈ શકે તે માટે ક્ષમતા એપમાં માધ્યમવાર વિષય અલગથી દર્શાવવામાં આવેલ છે. શાળામાં જે માધ્યમ શરૂ હોય તે માધ્યમ પ્રમાણે વિષય પસંદ કરી ડેટા એન્ટ્રી કરવાની રહેશે. હવે મિત્રો, આમાં ઘણાને કન્ફ્યુઝન હોય છે કે પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા, ખાસ કરીને ભાષાઓની વાત કરવામાં આવે તો આ હોતું હોય છે. તો શું હોય છે આ ભાષાઓના પ્રકારો તમને સમજાવી દઉં કે સૌ પ્રથમ તો આપણે ગુજરાતી લેંગ્વેજ એટલે કે ગુજરાતી માધ્યમમાં કોઈ શાળા છે તો તેની પ્રથમ ભાષા ગુજરાતી થશે, અને કોઈ હિન્દી મીડિયમ અથવા ઇંગ્લિશ મીડિયમની શાળા છે અને ત્યાં જો ગુજરાતી ભણાવવામાં આવે છે તો તે તેની દ્વિતીય ભાષા ગણવામાં આવતી હોય છે. તે જ રીતે કોઈ હિન્દી મીડિયમની શાળા છે તો ત્યાં પ્રથમ ભાષા છે હિન્દી છે એ પ્રથમ ભાષા ગણવામાં આવશે, જ્યારે ગુજરાતી માધ્યમની શાળા અને અંગ્રેજી માધ્યમની શાળા માટે તે દ્વિતીય ભાષા ગણવામાં આવશે. તે જ રીતે અંગ્રેજીની વાત કરીએ તો જ્યાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે તે લોકોને ઇંગ્લિશ છે પ્રથમ ભાષા છે, અને જે પણ ગુજરાતી માધ્યમની શાળા છે કે હિન્દી માધ્યમની શાળા છે ત્યાં તે દ્વિતીય ભાષા તરીકે એન્ટ્રી કરવાની થાય છે. તો તે બોક્સમાં એના એન્ટ્રીના માર્ક્સ કરવાના છે, તે ખાસ નોંધ લેશો. હવે મિત્રો, તમારી સામે પ્રથમ સત્રનું કોષ્ટક આવી રહ્યું છે કે જેમાં વિષયવાર અને માધ્યમવાર તારીખ વાઇઝ કયા ધોરણમાં કયા વિષયમાં એન્ટ્રી કરવાની છે તેની તમામ માહિતી આપવામાં આવી છે. તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તેમાં કહેવામાં આવ્યું છે કે 26/10/2023ના ધોરણ 3-8 ભણાવતા ગુજરાતીની પ્રથમ ભાષા જ્યાં ભણાવવામાં આવે છે જે સ્કૂલમાં, તે ગુજરાતી માધ્યમ માટે તે પ્રથમ ભાષા છે. આપણે ગુજરાતી માધ્યમ છે મિત્રો એટલે આપણે પ્રથમ ભાષામાં જ એન્ટ્રી કરવાની છે ગુજરાતી માધ્યમ માટેના વિષયમાં. ત્યારબાદ દ્વિતીય ભાષા છે ગુજરાતીની, એ અન્ય તમામ જે ફિલ્ડ છે કે જે માધ્યમ છે જેમ કે હિન્દી માધ્યમની સ્કૂલો કે ઇંગ્લિશ મીડિયમવાળી સ્કૂલો, તો ત્યાં તે દ્વિતીય ભાષામાં એન્ટ્રી કરવાની છે. હવે વાત કરીએ 27/10/2023, તો ત્યાં ગણિત છે, તો ગણિત છે તમામ માધ્યમમાં એક સરખું હોય છે તો તમામને આમાં જ ફિલ્ડ કરવાનું છે. ત્યારબાદ 28/10/2023માં 3-8 માટે સોશિયલ સાયન્સ છે સામાજિક, એ તમામ આમાં જ કરશે માર્કિંગ. ત્યારબાદ એ 30/10/2023ને ધોરણ 3-8માં જે દ્વિતીય ભાષા છે એ ગુજરાતી માધ્યમ માટે, અને ફર્સ્ટ ભાષા છે પ્રથમ ભાષા એ હિન્દી માધ્યમની જે પણ સ્કૂલ છે તે લોકોને પ્રથમ ભાષામાં એન્ટ્રી કરવાની છે, અને દ્વિતીય ભાષામાં આપણા ગુજરાતી માધ્યમના જે પણ શાળાના શિક્ષકો છે તેમાં એન્ટ્રી કરશે. ત્યારબાદ 1/11/2023ના 3-5માં પર્યાવરણ હતું તે તમામ માટે એક જ ફિલ્ડ આપેલી છે. 6-8 માટે વિજ્ઞાન માટે એક જ ફિલ્ડ આપેલી છે. ત્યારબાદ 2/11/2023 ઇંગ્લિશના પેપરમાં દ્વિતીય ભાષા છે અંગ્રેજી, તો ગુજરાતી માધ્યમમાં જેટલા પણ આપણી માધ્યમની સ્કૂલ છે તે લોકો અંગ્રેજી પેપર છે એ દ્વિતીય ભાષાના જે કોલમમાં જ એન્ટ્રી કરવાની છે, જ્યારે ઇંગ્લિશ મીડિયમની શાળાઓ છે તેમના શિક્ષકો એ પ્રથમ ભાષા છે અંગ્રેજી તેના ફિલ્ડમાં જે વિદ્યાર્થી છે તેની એન્ટ્રી કરવાની છે. ત્યારબાદ 2/11/2023ની 5-8ના અંગ્રેજીની વાત કરી દીધી છે. ત્યારબાદ 3-8 ઇંગ્લિશ, એમાં તમે જોઈ શકો છો કે પ્રથમ ભાષા છે એમાં 3-8 ધોરણ આપેલા છે ઇંગ્લિશ માટે, અને દ્વિતીય ભાષા જે ગુજરાતી મીડિયમ છે
ત્યાં ધોરણ 5 થી ઇંગ્લિશ શરૂ થાય છે એટલે ધોરણ 5 થી 8 ના શિક્ષકોને જ એન્ટ્રી કરવાની છે ઇંગ્લિશ માટે ત્યારબાદ 3/11/2023 ધોરણ 3 થી 8 માટે અન્ય ભાષા જે પણ શાળાઓ છે જેમ કે તમિલ અને તેલુગુ તે ભાષા એટલે કે તે માધ્યમની જે પણ શાળાઓ છે ત્યાં એ લોકો આમાં એન્ટ્રી કરવાની છે ગુજરાતી માધ્યમમાં આ દિવસે રજા રાખવામાં આવેલી હતી તે આપ સૌને ખબર છે ત્યારબાદ 4/11/2023 ના રોજ સંસ્કૃત ભાષા જે તમામ પ્રકારની જે પણ માધ્યમની શાળાઓ છે ગુજરાતી હિન્દી કે અંગ્રેજી તે તમામને આ ફિલ્ડમાં એન્ટ્રી કરવાની છે હવે વાત કરીએ તારીખ 6/11/2023ની તો તમને ખબર જ છે કે આની પહેલાં આપણે મેં વિડીયો પણ બનાવેલો છે કે સીઝની જે એક્ઝામ છે લેવાવાની હતી સીઝ એટલે કે સ્ટેટ એજ્યુકેશનલ અચિવમેન્ટ સર્વે તેને લઈને મેં ઓલરેડી એક વિડીયો બનાવી લીધો હતો તે તમને આઈ બટન પર મળી જશે તો આ વિડીયોમાં મેં ખાસ કીધું હતું કે આ જે ટાઈમ ટેબલ છે તેમાં ફેર કઈ રીતે કરવામાં આવ્યો છે કે સીઝ અંતર્ગત આ ત્રણ ભાષા છે જે તમે જોઈ શકો છો કે મરાઠી છે ઉડિયા છે અને ઉર્દુ છે મિત્રો આ 3 તારીખે જે પણ પેપર લેવાના હતા 3 ભાષાના 3 માધ્યમના તે હવે 6 તારીખે લેવાના થશે ત્યારબાદ તમે જોઈ શકો છો કે જે નોંધ આપી છે તે ખાસ આપણે વાંચીએ કે પ્રથમ સત્રાંત પરીક્ષામાં ચાલુ વર્ષે હિન્દી અને ઇંગ્લિશ માધ્યમની પ્રથમ ભાષાની ડેટા એન્ટ્રી રાજ્યકક્ષાએથી આપેલ સમયપત્રક મુજબ કરવાની રહેશે દરેક માધ્યમવાર પ્રથમ ભાષાનો વિષય ઉપર કોષ્ટકમાં આપેલ છે જે મુજબ ડેટા એન્ટ્રી કરવાની રહેશે ભાષા સિવાયના અન્ય તમામ વિષયો સમાન રીતે લાગુ પડતા હોવાથી તે મુજબ ડેટા એન્ટ્રી કરવાની રહેશે શૈક્ષણિક વર્ષ 2023-24ના અંતે પત્રક સી સિસ્ટમ દ્વારા જનરેટ થશે અને જેની પ્રિન્ટ શાળા કક્ષાએ સીધી જ મેળવી શકાશે જેના માટે ક્ષમતા એપમાં SAT સેટ અને પત્રક સીની ડેટા એન્ટ્રી અલગથી શરૂ કરવામાં આવેલ છે આ ડેટા એન્ટ્રી થયેથી શાળા કક્ષાએ પત્રક સી ઉપલબ્ધ કરવામાં આવશે આથી તમામ શાળાઓમાં સેટ અને પત્રક સીની ડેટા એન્ટ્રી સંપૂર્ણ થાય તે સુનિશ્ચિત કરશો તો મિત્રો આ હતો એક મહત્વપૂર્ણ અપડેટ જે આપણે જોયા સેટની એન્ટ્રીને લઈને તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો કેમ હોય તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ